આપ સૌની સાથે વાર્તાલાપ કરીએ એટલે એમાં વી વિલ એક્સચેન્જ અવર થોટ્સ, એટલે આમાંથી મને પણ ઘણું શીખવા મળશે. કારણ કે આપ બધા અનુભવી છો, વેલ એક્સપિરિયન્સ સોલ્સ છો, અને દીદીનો ખૂબ ખૂબ આભાર કે એમને આવો સરસ ટોપિક આપ્યો. તો જ્યારે પણ આપણે વિચાર કરીએ છીએ કે નોન વાયલન્ટ અહિંસા, તો તરત પહેલાં તો આપણે એ જોઈએ કે કમ્યુનિકેશન એટલે શું છે, અને કમ્યુનિકેશનની શરૂઆત ક્યાંથી થાય છે, અને કમ્યુનિકેશનનો અંત ક્યાંથી થાય છે. તો કમ્યુનિકેશનની શરૂઆત આપણા એક સંકલ્પથી થાય છે. એ સંકલ્પ આપણે આપણા બોડી લેંગ્વેજ કયો, વાણી દ્વારા કયો, શબ્દોમાં કયો, એક્શનમાં કયો, એમાં લાવીને સામેવાળી વ્યક્તિ કે ગ્રુપ જે હોય એમના સુધી પહોંચાડીએ છીએ, અને વાત ત્યાં પૂરી નથી થતી, વાત અડધી જ હોય છે. એ વ્યક્તિએ એનો શું ભાવ સમજ્યો છે એ આપણે જાણીએ, એ આપણે રિટર્નમાં સમજીએ, અને એ ખાતરી કરીએ કે મારો જે કહેવાનો ભાવ હતો એ જ ભાવથી એમણે આ વાત સાંભળી છે. કારણ કે સાંભળવું પણ એક કલા છે, આર્ટ ઓફ લિસનિંગ, એ આપણે બીજી કોઈ વખત જોઈશું. તો એ મારા મનમાં જ્યારે કન્ફર્મેશન આવે છે કે હા આ વાત સહી રીતે પહોંચી છે, ત્યારે મનમાં જે એક સંતોષ થાય છે, એક સમાધાન થાય છે, ત્યારે એ કમ્યુનિકેશન પૂરું થયું કહેવાય. તો કમ્યુનિકેશનના પ્રકારોમાં વર્બલ હોય છે, નોન વર્બલ હોય છે, રિટન હોય છે, સાઇન્સથી હોય છે, સાઇનેજ કયો, હવે તો મોડર્ન એજમાં આખું બદલાઈ ગયું છે, આખો ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. તે છતાં પણ કેમ સંબંધોમાં મીઠાશ ઓછી છે, કેમ તણાવ છે, કેમ લોકોને કંઈક ખૂટે છે લાઈફમાં, અને એ હજુ પામી નથી શકતા. તો આપણે અહિંસાની વાત કરી રહ્યા હતા, કમ્યુનિકેશનની વાત કરી રહ્યા હતા. તો આજના જમાનામાં પણ, અને જ્યારથી શસ્ત્રોની શરૂઆત થઈ, પહેલાં પથ્થરોથી લડતા હતા, પછી લાકડીઓથી, પછી ભાલાઓ, ને ધીમે ધીમે બંદૂક, બોમ્બ, ને આજે તો આપણે ક્યાં પહોંચી ગયા છીએ. તો આવા સમયમાં આપને શું લાગે છે કે સૌથી ઘાતક હથિયાર કયું છે આજની દુનિયામાં? યુ કેન ટેલ મી ઇન ચેટ આન્સર. આપણે આને ટુ વે બનાવશું, તો બધાને આનંદ થશે. આજે કોઈ બોમ્બ સૌથી ઘાતક હથિયાર છે કે જે એક સાથે ઘણા લોકોને ખતમ કરી દે છે? એ તો પતી ગયું, પછી એમાં આગળ કમ્યુનિકેશન જેવું કંઈ રહેતું નથી. ઇટ્સ ઓવર. 1957માં યુએસએમાં એક કમિટી બનાવવામાં આવેલી,
અને નોન વોયલન્સ એક્શન કમિટી, એટલે દેટ વોઝ અગેન્સ્ટ વોર. તો આવા બધાનું શું જરૂર પડી બદલતા ટાઈમમાં? તો મને લાગે છે દોસ્તો કે આજે સૌથી ઘાતક હત્યા છે એ આપણી વાણી છે, આપણી જીભ છે, જોડે પણ છે અને તોડે પણ છે. અને તોડે એવી રીતે છે કે એનો ઘા વર્ષો વર્ષો સુધી રૂજાતો નથી. બધી વાતો ભૂલી જઈએ છીએ, પણ કોઈએ કીધેલું એક કણવું વેણ, એ દુઃખદાયી વાત આપણા અંતરમનમાં એટલી ડીપલી જતી રહે છે કે આપણે ચાહીને પણ એને ફરગીવ અને ફરગેટ નથી કરી શકતા. આપણે આગળ જોઈશું કે આપણે કોને ફરગીવ કરવાનું છે, કોને ફરગેટ કરવાનું છે અને એમાં કોનો ફાયદો છે. જ્યારે આપણે હિંસા વાત આવે છે ત્યારે હિંસાના ઘણા પ્રકારથી આપ અવગત છો કે શારીરિક છે, માનસિક છે, ભાવનાત્મક છે, કોઈને અવગણવું, પક્ષપાત કરવો. એટલા સુધી આવ્યું કે આપણા શાસ્ત્રોમાં લખવું પડ્યું કે અહિંસા પરમો ધર્મ. આજે મન, વચન, કાયા અને સંકલ્પથી પણ કોઈને દુઃખ આપવું એ હિંસા ગણાય છે. ફિઝિકલ વાયોલન્સ તો હું કહીશ કે એના ઘા ભરાઈ જાય છે, હીલ થઈ જાય છે, પણ જે આપણા અંતરમનને, અંતરાત્માને દુઃખ પહોંચાડે છે એવી વાતો જલ્દીથી નથી ભૂલી શકતી. આપણે આગળ વધીએ એના પહેલા આ એક ચેક્સ બોક્સને ચેક કરી લઈએ કે કઈ કઈ વસ્તુઓ તોડે છે અને કઈ કઈ વસ્તુઓ જોડે છે. આપની સહુલિયત ખાતર જે રેડ બોક્સમાં છે એ બધા કમ્યુનિકેશનમાં હર્ડલ છે, બાધાઓ છે. એનું પ્રમાણ ઓછું વધતું હોઈ શકે, એની ડિગ્રી ઓછી વધતી હોઈ શકે, એની એનર્જી ઓછી વધતી હોઈ શકે, પણ એ જોડવાનું તો કામ નથી જ કરતું. આજે આપણે કામ કહીએ એટલે વાસના કામ, બાબા કે છે કામ કટારી ચલાના સબસે બડી હિંસા હૈ, ક્રોધ તો આપણે બહુ પરિચિત છીએ, લોભ ઓછે વચ્ચે ટકે આપણા પાસે ઓછો છે, પણ કોઈ કોઈ વખત વ્યક્તિ, વસ્તુ, વૈભવ, અજાણતા આવી જાય. મોહ કોનો રાખવો, કોનો ન રાખવો, ઝૂઠ. તમને લાગે છે કે ઝૂઠ પણ હિંસા છે? કે ઝૂઠ બોલવું તો નોર્મલ છે? તો આપણે તો કોઈ કહેવત કહીએ છીએ કે બહુ સહજ છે ઝૂઠ બોલવું, એનાથી કાંઈ બહુ મોટું નુકસાન નથી થતું. પણ ઝૂઠ એ ઝૂઠ છે, અને એક ઝૂઠને સંતાડવા બીજા 100 ઝૂઠ બોલવા પડે છે.
એ જ લાઈનમાં આપણે એક વર્ટિકલ વર્ડ લખ્યો છે, ઈર્ષા, જલન, સૂક્ષ્મ છે જે તરત બહાર ફેસ ઉપર દેખાતી નથી પણ નુકસાન ઘણું કરે છે. ભય આવતીકાલનો, ભય પરિસ્થિતિનો, ભય બીમારીઓનો, ભય કોઈ અજુગતું થવાનો, ભય કોઈ કોઈ વખત કાલ્પનિક હોય છે, ઘણી વખત કાલ્પનિક હોય છે. જે આપણે કલ્પના કરીએ છીએ એનાથી 1% પણ થતું નથી રિયાલિટીમાં, પણ એ આપણી ઘણી એનર્જી ડ્રેન કરે છે, આપણી શક્તિહીન કરે છે. અને ટોપ ઓફ ધ માઉન્ટેન છે અહંકાર. હું અને મારું, હું કહું એમ જ થવું જોઈએ, મારું કેમ સાંભળ્યું નહીં, હું જ રાઈટ છું. એટલે બાબા કહે છે કે મેં ઓર મેરા, એને જો આપણે પાર કરી જઈએ, વી કેન રીચ અવર ટ્રુ સેલ્ફ. અને ટ્રુ સેલ્ફની વાત આવે છે ત્યારે, હા, ત્યારે જ્ઞાન, શાંતિ, પવિત્રતા, પ્રેમ, ખુશી, શક્તિ, આનંદ અને સત્ય અને સૌથી ખુશીની વાત છે કે આ જે પોઝિટિવ એનર્જી છે એ આપણે બહાર કશે લેવા જવું નથી પડતું, એ આપણા ઇનેજ છે, આપણામાં છે જ. ફક્ત આપણને એની વિસ્મૃતિ થઈ ગઈ છે. આપણું જીવન કોઈ લડાઈ નથી, કોઈ યુદ્ધ નથી. આપણો પરિવાર છે, પરિવારમાં વોર ન હોવું જોઈએ, પરિવારમાં શું હોવું જોઈએ, પીસ, લવ, બ્લીસ, સ્વીટનેસ. તો આપણે કઈ રીતે એ ભાવ અને ભાવનાઓને અપનાવીને સ્મૂથ જીવનના પથમાં ખુશી આનંદથી આગળ વધી શકીએ, એના માટે પણ આપણે આગળ જોઈશું કે મેડિટેશન અલ્ટિમેટ ટૂલ છે કે જેમાં સ્વનો અને પરમાત્માનો પરિચય આવી જાય છે, પણ એને પ્રેક્ટિકલી એપ્લાય કરવું. આપે કથાઓ સાંભળી હશે, આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, બધામાં એક કથા આવે છે મહાવીર સ્વામીને કે જેમને ચંડ કૌશિક નામના સાપે બાઈટ કરી, તો પણ એમના મનમાં એના પ્રત્યે વેરભાવ કે બીજી કોઈ ભાવનાઓ ન આવી, પ્રેમ અહિંસાનો સંદેશ એમને વિશ્વને આપ્યો. અને આખું જે શાસ્ત્ર, જે ધ્યાન, જે તત્વ એમણે કીધું કે કોઈ પણ નફરત ન કરો, બદલો ન લો, વેરભાવ ન રાખો, સ્વાર્થ ન રાખો,
જાગૃતિ સા, ઔચિત્ય ઈશા અને ભીરુઓની ઈશા, એમ એમને ત્રણ ભાગ કર્યા અને એ સ્પષ્ટ સંકેત આપ્યો કે હિંસા કોઈ પણ રીતે રાઈટ નથી. દરેક ધર્મમાં એને આજે વખોડવામાં આવી છે. ગૌતમ બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે કે જેમને અંગુલીમાન ડાકુથી સામનો થયો હતો અને એ ડાકુએ ટાર્ગેટ લીધું હતું કે હું 1000 વ્યક્તિઓની હત્યા કરીશ અને એના પ્રૂફ તરીકે એમની આંગળીઓ કાપીને પોતાના ગળામાં હાર બનાવતો. એવા વ્યક્તિ સામે પણ જ્યારે ગૌતમ બુદ્ધ ગયા અને એમને એને દ્રષ્ટિ આપી, સહાનુભૂતિ આપી, શક્તિ આપી, એ વ્યક્તિ પણ બદલાઈ ગયો. તો આપ કહેશો આ તો શાસ્ત્રોની વાતો છે, રિયલ લાઈફમાં પોસિબલ છે? શું લાગે છે આપને? તો હા, હું આપને રિયલ લાઈફની પણ થોડા પ્રસંગ કહીશ કે હા, ઇટ ઇઝ પોસિબલ. એનું એક મોટો ઉદાહરણ તો આપણા પરિવારમાં જ છે કે ડાકુ પંચમસિંહ કરીને, જેના પાછળ સરકારે બહુ મોટું ઇનામ રાખ્યું હતું, એ પણ પરિવર્તન થઈ ગયો અને આખું જીવન એનું પલટાઈ ગયું. ઈશ્વરીય જ્ઞાનમાં આવ્યા પછી એમની વાત તો આપણે સાંભળી હશે, ન સાંભળ્યું હોય તો આપણા યુટ્યુબ પર છે. એમના શરૂઆતના દિવસોનો એક પ્રસંગ મને ભાતા સુરજભાઈએ કીધો હતો કે શરૂઆતના દિવસોમાં ઘણીવાર એને રાતના ઊંઘ નથી આવતી, હી કુડ નોટ સ્લીપ, વશમાંથી જ જાગી જાય. તો એને પૂછ્યું કે કેમ આમ થાય છે, હું તો બધું કાર્ય સારા કરું છું, ભગવાનનું નામ લઉં છું, તો પણ મને નિરાતની ઊંઘ કેમ નથી આવતી? તો એને જવાબ મળ્યો કે આજની તારા પાછલા કર્મોમાં તે ઘણા લોકોની ઊંઘ બગાડી છે, તારા નામથી ડર ડર કાંપતા હતા બધા, થરથરતા હતા, સંતાઈ જતા, ભાગતા, ડરી જતા. તો અહીંયા આપણને શું જાણવા મળે છે પ્રેક્ટિકલી, કે જે એનર્જી, જે ભાવનાઓ આપણે બહાર વ્યક્ત કરીએ છીએ એ આપણા પાસે મલ્ટીપ્લાય થઈને પાછી આવે છે. એકનું એક નથી આવતું. તો એણે યોગનો પ્રયોગ કર્યો, ક્ષમા માંગી, ક્ષમા કર્યા અને 2-3 મહિના પછી બધું નોર્મલ થઈ ગયું. તો આ પ્રેક્ટિકલ ઉદાહરણ છે. કોર્પોરેટ ઓફિસમાં તો તમને એટલા દાખલા મળશે અને જો ગૂગલ સર્ચ કરશો તો મિલિયન્સ એન્ડ બિલિયન્સ ના એક્ઝામ્પલ મળશે. પણ એને પરિવર્તન કેવી રીતે કરવું, એને આપણે સુધારવું કેવી રીતે? તો અમારા ઓફિસમાં એક ભાઈ હતા અને અમારા બેઉ વચ્ચે કોઈ કારણોસર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. એટલે એકબીજા સામે જોવાનું, બોલવાનું નામ પૂરતું હતું. અને ધીરે ધીરે પછી મેં ઓબ્ઝર્વ કર્યું કે સાથીઓ, કલીગ, સિનિયર્સ બધા મને આવીને એના વિરુદ્ધમાં વાતો કરે. દાખલી શ્યોર કે એના પાસે પણ જઈને મારા વિરુદ્ધમાં વાતો કરતા હશે.
ચાર છ આઠ મહિના ચાલ્યું, પછી મેં કીધું કે આ પરિસ્થિતિ આગળ વધવા જેવી છે નહીં, કારણ કે આમાં મારી ખુશી, મારી શાંતિ ઓછી થાય છે. તો તે દિવસથી મેં પ્રયોગ શરૂ કર્યો કે હું ક્ષમા માંગુ છું અને હું ક્ષમા કરું છું. અને એવા વાઇબ્રેશન્સ અને એવા સંકલ્પોથી મેં એક નવું કમ્યુનિકેશન અહિંસક કમ્યુનિકેશન શરૂ કર્યું. અને એ એનર્જીથી તમને નવાઈ લાગશે કે એનું રિઝલ્ટ મને અઠવાડિયામાં જ મળી ગયું અને અઠવાડિયામાં હાય હેલો થઈ ગયું. થયું શું હતું, એ વ્યક્તિ બદલાણો નહોતો, પણ મારા મનમાં એના પ્રત્યેની ભાવનાઓ બદલાઈ ગઈ. મેં સ્વીકાર કર્યો કે એ આ ભાઈ જેવા છે એવા છે, એ એમનો રોલ છે, હું મારો રોલ પ્લે કરું છું. અને 3 મહિનામાં બહુ જ સંબંધો સારા થઈ ગયા. આજે અમે મિત્રો છીએ અને જે પાસમાં થયું એ હિસ્ટ્રી છે. તો ધીસ ઇઝ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે આપણા બોસ સબઓર્ડિનેટ્સ હોય, કલીગ્સ હોય, ફેમિલીમાં બ્રધર સિસ્ટર્સ હોય, સાસુ વહુ તો વી વિલ નોટ ટચ, બહુ જ સેન્સિટિવ ટોપિક છે, એ બધા સંબંધોમાં મધુરતા, મીઠાશ, હાર્મની કેવી રીતે આવે. ગુજરાતીમાં હિન્દીમાં હાર અને મની કહીએ, મની એટલે પૈસા, તો હાર મની પૈસાથી હાર થાય છે? નહીં. આપણા દાદીજીએ ખૂબ જ સુંદર કીધું હતું કે હાર માની, મેને હાર માની, સબ ઠીક હો ગયા. એનાથી આપણે નાના નથી થઈ જતા. એક બે ઉદાહરણ તમને એવા આપીશ કે જાણતા અજાણતા આપણે કેવી રીતે કોઈને દુઃખ પહોંચાડીએ છીએ અને એ કમ્યુનિકેશનનો કયો ભાગ છે. કે સિક્યુરિટીના ઇન્ચાર્જે સિક્યુરિટી ગાર્ડને મેસેજ આપ્યો આદલા દિવસે રાતના કે કાલે સવારના તારી ડ્યુટી, એ નાઇટ શિફ્ટમાં હતો આ ભાઈ, સવારના આવવાના હતા ઓફિસમાં, તો એને મેસેજ આપ્યો કે તારી ડ્યુટી પૂરી થાય પછી સવારના મને મળીને જજે. અને નેક્સ્ટ ડે મોર્નિંગ ભાઈ આવ્યા અને ઓફિસનું કામ શરૂ કર્યું, પોતાના કામમાં મિટિંગો એક પછી બીજી. અને ઓલા સિક્યુરિટી ગાર્ડ ભાઈને તો મેસેજ હતો, એ તો યુનિફોર્મમાં, ક્યાં તો ડિસિપ્લિન એવું હોય કે જો તમે ન માનો તો તમારી નોકરી જવાનો પણ ખતરો હોય. તો એ ભાઈ ઉભા રહ્યા, એમ થતા થતા બપોરના 12 વાગી ગયા. અને પછી એમને સેક્રેટરીએ મેસેજ આપ્યો કે આ એક ભાઈ સવારથી તમારા માટે ઊભા છે, તમે મળશો એમને. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે મેં રાતના મેસેજ આપેલો અને હું તો ભૂલી ગયો. તો હું ભૂલી ગયો કહેવાથી વાત પૂરી થાય છે? જે 4 કલાક 6 કલાક ભાઈ ખાધા પીધા વગર એમના ઓફિસના બહાર ઊભા રહ્યા, શું એમના જીવનમાં એ કોઈ દિવસ આ પ્રસંગ ભૂલી શકશે? અને એ ભાઈ છે હજુ, આજે એમને રિટાયર થયે 15-1 વર્ષ થઈ ગયા. આજે તો હસી મજાકમાં કે છે, પણ એમને યાદ છે. તો આપણે આગળ જોઈશું કે આપણા વાણી, વિચાર, વર્તન ના પહેલા આપણે કેટલું ચેકિંગ કરવાની જરૂર છે.
લૌકિકમાં કહેવત છે કે બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો. એમાં બે વધારે એડ થઈ ગયા કે બુરા મત કરો, અને આપણા ધ્યાનમાં આવ્યું કે બુરા મત સોચો, ડોન્ટ થિંક. એ લેવલનું ડેપ્થ શું મારી ચેકિંગ છે બોલતા પહેલા? જ્યારે પણ કમ્યુનિકેશનની વાત આવે છે ત્યારે આ વાત ખૂબ જ મહત્વની છે કે આપણે કોઈ વસ્તુ કરતા પહેલા સોચીએ છીએ, પણ બોલતા પહેલા. અને દાદી જાનકીએ તો એના પણ આગળ કીધું કે સોચને કે પહેલે બી સોચો, થિંક બિફોર યુ થિંક. પોસિબલ? પોસિબલ છે. આપણા પાસે એક્ઝામ્પલ્સ પણ છે. જ્યારે આપણે સ્વનો કંટ્રોલ પોતાની પાસે હોય છે, મારો રિમોટ મારી પાસે હોય છે, બીજા કોઈના પાસે નથી હોતો, ત્યારે આ પોસિબલ થાય છે. આપણે એક પાછો દાખલો મહાભારતનો લઈએ. આખું મહાભારત થયું, એમાં દ્રૌપદીનું એક મહત્વનું વાક્ય હતું જે એને દુર્યોધનને ઉદ્દેશ કરીને કીધેલું કે અંધે કે પુત્ર અંધે. જ્યારે એમના મહેલમાં એમને ઇન્વાઇટ કર્યા હતા, અને એવો સરસ મહેલ હતો કે જ્યાં પ્લેન જમીન હતી ત્યાં પાણી લાગે, અને જ્યાં પાણી હતું ત્યાં પ્લેન જમીન લાગે, તો એ ભાઈ અંદર પડી ગયા. આમણે હસી મજાકમાં કીધું, લાઇટલી કીધું, પણ એ વાક્ય શું હતું? કોઈ તીર કમાન થી ઓછું હતું કે કોઈ મિસાઇલ થી ઓછું હતું? અને એના પછી થયું જે પણ, એ હિસ્ટ્રી છે, કથા છે કે કેટલું મોટું યુદ્ધ થયું અને કેટલું મોટું એ થયું કે એને મહાભારત નામ આપવું પડ્યું. મહા એટલે મહાન. આના વિરુદ્ધમાં આપણે બે દાખલા જોઈએ, એક ગાંધીજીનો અને એક નેલ્સન મંડેલાનો. ગાંધીજીએ પોતાની જીવનની રાહ બદલી અને અનેકોને રાહ બતાડી બાય વન સિમ્પલ થોટ ઓફ અહિંસા. અને નેલ્સન મંડેલાની પણ વાત આપણે સાંભળી હશે કે આટલા વર્ષો જેલમાં, 27 વર્ષ જેલમાં રહ્યા પછી જ્યારે નીકળ્યા બહાર અને એમના મિત્રોએ એમને કીધું કે જે વ્યક્તિએ તમને આ પનિશમેન્ટ આપીને, જે વ્યક્તિએ તમને દુઃખ પહોંચાડ્યું છે, તમે એમના પ્રત્યે શું કરશો? એમને પણ કોઈ સજા આપશો કે બદલો લેશો? તો એમના બહુ સરસ વાક્યો હતા કે હું આટલા વર્ષ જેલમાં હતો, હવે પાછું મારે જેલ નથી જવું, હું મુક્ત જીતે જીવું છું, જીવવા માંગુ છું, લેટ બી અને લેટ ગો. તો લેટ બી અને લેટ ગો નો એક મહામંત્ર છે કે જે અપનાવાથી આપણે ઘણી કડવી વાતો, એવા પ્રસંગો જે યાદ રાખવા જેવા નથી, એવા અનુભવો જે દુઃખ પહોંચાડે છે, એનાથી પણ ઉપર જઈને જીવી શકીએ છીએ.
હવે આપણે એ વાત જોઈએ કે આપણે લેટ ગો, લેટ બી, ક્ષમા કરવું, એ કોને કરવાનું છે? આપણે કહીશું કે સામેવાળી વ્યક્તિને કે વ્યક્તિઓને, પણ આપણે એમને પકડી ક્યાં રાખ્યા છે? આપણા મનમાં. અને આપણું મન તો કેવું પ્યોર હોવું જોઈએ, કે મારું ચોઈસ છે, કે મારું મન છે ને, તો એમાં હું ફ્લાવર્સ રાખું, બુકે રાખું કે કચરો રાખું, તો આપણે શું ચોઈસ કરી શકીએ? ઓફકોર્સ પોઝિટિવિટી, સકારાત્મકતા, રોયલ્ટી, જનરોસિટી, એવા બધા દિવ્ય ગુણોની ધારણા કરીએ તો પછી બીજું બધું છૂટું જશે, અને ઇન્ડિવિજ્યુઅલી પકડીને છોડવું નહીં પડે. અને એ બધા માટે દેવી દેવતાઓ કે જેમનું જીવન, જેમનું સ્મિત, જેમની ભાવ ભાવના, હાલ ચાલ, ઉઠવું બેસવું, એમના દરેક કર્મની પૂજા થાય છે. તો જ્યારે આપણું સ્વનું ચેકિંગ આટલું સૂક્ષ્મ હશે, તો પછી હિંસા અને દુઃખની વાત ક્યાં આવશે? આપણું મન સ્વચ્છ હોવું જોઈએ, બુદ્ધિ સ્પષ્ટ હોવી જોઈએ, અને વાણી નિર્મલ હોવી જોઈએ. ક્લીન, ક્લિયર, તો જ્યાં સચ્ચાઈ છે, સફાઈ છે, ત્યાં સફળતા છે. સત્યતા આપણે એક ગુણ જોયો હતો, શક્તિ છે એટલે દર એમાં ઘણી એટલી બધી કહેવતો આવી છે ટ્રુથ ઉપર, કે સત્ય કી નાવ હિલેગી ડુલેગી, સચની બેડી હિલેગી ડુલેગી, હલશે પણ ડૂબશે નહીં. અને ક્ષમા માટે પણ કહે છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, કમજોર વ્યક્તિ ક્ષમા નથી કરી શકતો, ક્ષમા કોણ કરી શકે જે તાકાતવર છે, જેનામાં શક્તિ છે, હિંમત છે, એ જ ક્ષમા કરી શકે છે. અને બીજું એક સંકલ્પ એક ધ્યાન મનમાં આવી રહ્યું છે કે આપણે બહુ જ સારા એક્ટર પણ છીએ, બહુ જ પાવરફુલ એક્ટર છીએ. કોઈ કોઈ વખત આપણા મનમાં બીજો ભાવ હોય અને ચહેરા ઉપર એ જણાવ્યા વગર પણ એક્ટિંગથી બીજા શબ્દો બોલી દઈએ છીએ, અને સોચીએ છીએ કે એ સામેવાળી વ્યક્તિને કેવું મેં બનાવ્યું. તો આપણા જે નજીકના છે એ તો જાણે જ છે, પણ આપણું પોતાનું મન જાણે છે કે મેં રિયલ એક્ટિંગ કરી કે ફિલ્મોની એક્ટિંગ કરી. ફિલ્મોમાં જે કામ કરે એક્ટર નથી, એ તો એક્ટર છે, પણ એ 3 કલાકમાં આપણે જોઈને આનંદ લઈએ છીએ, પણ આપણે તો લાઈફ ટાઈમ એક્ટિંગ કરીએ છીએ. વી આર ઓન ધ સ્ટેજ ઓલવેઝ. અને બીજું શું કરીએ છીએ, બ્લેમ કરીએ છીએ કે આણે એવું કીધું ને એટલે મારે કહેવું પડ્યું, આણે એવું કર્યું ને એટલે મારે કહેવું પડ્યું. જો આણે આવું કર્યું ન હોત, આણે આવું કીધું ન હોત, તો હું ન બોલત. તો બ્લેમ કરવું એ પણ
અહિંસા છે કે હિંસા છે? જ્યારે આપણે બ્લેમ કરીએ છીએ ત્યારે કહે છે કે એક આંગળી સામેની તરફ હોય, ત્રણ આંગળીઓ આપણી તરફ હોય છે. આપણે શું કહીએ? આઈ એમ ઓકે, હી ઇઝ નોટ ઓકે. બ્લેમ ટુ. પછી આપણે કોઈ વખત થોડો હીનતાનો ભાવ આવે ત્યારે શું કહીએ છીએ? કે હી ઇઝ ઓકે, આઈ એમ નોટ ઓકે. સમાધાન કરવું હોય ત્યારે શું કહીએ છીએ? આઈ એમ ઓકે, હી ઇઝ ઓલ્સો ઓકે, વી બોથ આર ઓકે. પણ આની હજુ એક સ્ટેપ આગળ આપણને કહેવામાં આવેલી કે હી ઇઝ નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે, સ્ટીલ એવરીથિંગ ઇઝ ઓકે. તો બાબાએ આ એક પદમાં પદમ કહીએ ને, આ એક શબ્દ આપ્યો છે ઓકે. બાબાએ કહ્યું તમે મોટા લેટર્સ નહીં લખતા, જસ્ટ રાઇટ ટુ વર્ડ્સ ઓકે. 10 સેકન્ડ સાયલન્સમાં આ બાળકની આંખોમાં જુઓ, આપણા પ્રશ્નનો, આપણા વાર્તાલાપનો જવાબ આમાં છુપાયેલો છે. આ સંપૂર્ણ અહિંસક વાર્તાલાપ છે. તમે માતાને પણ જોઈ શકો છો અને બાળકને પણ જોઈ શકો છો. મનમાં શું ભાવો આવે છે આ ચિત્ર જોઈને? તો આમાં એવું ખાસ શું છે કે જે દરેકને અપીલ કરે છે? આમાં કોઈ ભાષાનો ભેદભાવ નથી, કોઈ એવી લેંગ્વેજ નથી કે જે આપણને ખબર નથી પડતી, કે આફ્રિકન લેંગ્વેજમાં બોલતા હોઈએ તો ચાલો આપણને આફ્રિકન નથી આવડતી, આઈ નીડ ટ્રાન્સલેશન. પણ આ ચિત્રને કોઈ ટ્રાન્સલેશનની જરૂર છે? આ અનુભવ, આ અનુભૂતિ કે આમાં નિખાલસતા છે, પ્રામાણિકતા છે, સચ્ચાઈ છે, સફાઈ છે, સ્નેહ છે. અને આપણા દાદી આ શબ્દો બહુ જ ખૂબ જ ધ્યાનથી સમજાવતા કે પ્યાર, પ્રેમ, પ્રીત અને સ્નેહ, અનકન્ડિશનલ લવ છે. એમાં કોઈ કન્ડિશન્સ મૂકી નથી કે તમે મને આ આપો તો હું આ કરીશ, તમે મને આ ફેવર કરો તો આ હું કરીશ. કોઈ ફેવર નહીં, કોઈ લોભ નહીં, કોઈ એક્સચેન્જ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં. ઈચ્છા માત્ર અવિદ્યા કહીએ છે ને. અને આપણા દેવી દેવતાઓના જે ચિત્ર છે એમના ચહેરા ઉપરની જો મુસ્કાન આપણે જોશો તો આ જ ભાવ છે. હવે આપણે એક સંવાદમાં એક
એનો બીજો એંગલ જોઈશું, એક બીજા દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યાર સુધી જે આપણે કમ્યુનિકેશનની વાત કરી, વાર્તાલાપની વાત કરી, એ બે વ્યક્તિ કે ગ્રુપ્સ વચ્ચેની હતી. હવે આપણે એ દૃષ્ટિકોણ જોઈશું કે મારો પોતાના સાથે, સ્વયંના સાથે સંવાદ કેવો છે. પહેલો પ્રશ્ન તો એ આવશે કે હું મારા મને સ્વને ઓળખું છું. સ્વ જોડે વાત કરું છું, પ્રેમથી વાત કરું છું, સ્નેહથી વાત કરું છું કે ફોર્મેલિટી, નોર્મલ રૂટીન એક્ટિવિટીની વાત આપણે નથી કરી રહ્યા. એક વાંચેલો પ્રસંગ યાદ આવે છે કે એક એરપોર્ટ ઉપર એક ફાધર ના જોડે એક બાળક હતું અને એ થોડા ઊંચા અવાજમાં બોલી રહ્યો હતો કે રાજુ બિહેવ યોરસેલ્ફ, રાજુ કંટ્રોલ, આ રીતે ન વર્તવું જોઈએ, શાંત રહે, ઉતાવળો ન થા. વધારે જોર જોરથી બોલવા માંડ્યા ભાઈ ત્યારે આજુબાજુ એરપોર્ટ ઉપર ઘણા લોકો ભેગા થઈ ગયા કે શું વાત છે, કારણ કે એ બાળક તો ખુરશી ઉપર આરામથી બેઠું હતું, કોઈ મસ્તી નથી કરી. તો એ આ ભાઈ કહેતા હતા, રાજુ આમ ન કરાય, કેમ સમજતો નથી, બ્લા 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 બ્લા. પછી એક ભાઈથી રહેવાયું નહીં અને એને જઈને પૂછ્યું કે તું આ શું કરી રહ્યો છે અને શું બોલી રહ્યો છે અને આ જે બાળક છે એને તું શું કામ વળી રહ્યો છે. તો એ કે તમે સમજ્યા નહીં, રાજુ મારું પોતાનું જ નામ છે અને હું પોતાને જ સમજાવી રહ્યો છું કે મારા મનમાં હલચલ હતી, મારા મનમાં ટર્બ્યુલન્સ હતું અને હું પોતાને જ સમજાવી રહ્યો હતો કે મારાથી આ રીતે ન વર્તાય. તો મારું સ્વયં પ્રત્યેનું કમ્યુનિકેશન, વાર્તાલાપ કેવો છે? બીજાઓના જોડે નહીં. અને એક વસ્તુ એક એંગલથી ઉમેરવા માંગીશ કે જ્યારે મેં કીધું કે ક્ષમા શક્તિશાળી જ કરી શકે છે અને અહિંસા જ્યારે કહીએ છીએ કે આપણે અહિંસા પરમો ધર્મ, ત્યારે આખો શ્લોક એ આ શ્લોક અડધો જ છે. એના બીજા અડધામાં એ આવે છે કે જ્યારે ધર્મની રક્ષાનું કામ આવે ત્યારે એ હિંસા ખોટી નથી. પણ આપણે બીજા કોઈના માટે નહીં, પોતાના માટે. કોઈ ફિઝિકલ એટેક કરવા આવે અને હું કહું કે હા ભાઈ માર, આપણે એટેક ભલે ન કરીએ પણ ડિફેન્સ તો કરીએ, એની છૂટ છે. આપણા હાથમાં તલવાર ન હોય પણ ઢાલ તો હોય. તો એ ઢાલ કઈ છે, એ ઢાલ શું છે, કઈ રીતે હું સ્વનું રક્ષણ કરું કે જેનાથી બહારની નેગેટિવિટી, ફિઝિકલ એબ્યુઝ, કોર્પોરેટમાં કહે છે કે ફિઝિકલ
અબ્યુઝ હોય કે ઘરમાં હોય, તો સ્વરક્ષણની જવાબદારી આપણે નિભાવવાની છે. એમાં પાછા નથી વળવાનું. સ્નેહ જોડે શક્તિ પણ હોય, જે દેવીઓના મૂર્તિઓમાં બતાડે છે કે દેવીઓની આંખોમાં, એમના નયનોમાં એક આંખમાં સ્નેહ છે તો બીજા હાથમાં આંખમાં શક્તિ છે, જે અવગુણોનો, દુર્ગુણોનો, અસુરોનો નાશ કરવા માટે એ પણ જરૂરી છે. એટલે બેલેન્સ, જો સંતુલન હશે તો સમાધાન પણ હશે, જો સંતુલન હશે ત્યાં ખુશી પણ હશે અને વ્યવહારમાં મધુરતા પણ હશે. બાળક કોઈ વખત જીત કરે છે કે મને આ જોઈએ છે, અને એ વસ્તુ આપણે એને હમણાં નથી અપાવી. દાખલા તરીકે એના પાસે નોર્મલ ફોન છે અને ઈ વોન્ટ્સ લેટેસ્ટ આઈફોન વર્ઝન. તો આપ શું કરશો? એવું નથી કે તમે એફોર્ડ નથી કરી શકતા. યુ કેન એફોર્ડ 10 આઈફોન્સ, બટ પરિસ્થિતિ, એ બાળકની એજ, એનો ઉપયોગ, એ પૂરી વસ્તુસ્થિતિની જાણથી જે વસ્તુની એને જરૂરત હોય એને પ્રેમથી સમજાવીને, જેમ આપણા મનને પ્રેમથી સમજાવવાનું છે કે તે મન પણ બાળક છે, એને પ્રેમથી સમજાવીને આપણે એને જે યોગ્ય હોય, અને એમ પણ કહી શકાય કે આ નહીં તો આ બીજી વસ્તુ તને આપીશ કે જેની તને વધારે જરૂર છે, તો માની જશે. ફટી ઇમિડિયેટલી રિએક્ટ નહીં કરવાનું, રિસ્પોન્ડ કરવાનું, જેમાં આપણે બહુ સોચી સમજી વિચારીને એનું સમાધાન આપીએ છીએ. ઘણી વખત એક બીજો ઉદાહરણ આપું તમને, કે તમે સ્કૂલ્સમાં કે બહાર પણ ઓલિમ્પિક્સમાં, ગેમમાં, આપણે કહીએ કે જીવન એક ખેલ છે, તો એમાં એક દોડવાની હરીફાઈ હોય છે, રનિંગ રેસ, 100 મીટર, 400 મીટર, આખો લેપ એટલે 1600 મીટર, 1 માઇલ અને મેરેથોન. તો એક જ વ્યક્તિ બધા જ રેસો દોડે છે કે 100 મીટરના સ્પેશિયાલિસ્ટ હોય, 400 મીટરના સ્પેશિયાલિસ્ટ હોય, 1600 મીટરના સ્પેશિયાલિસ્ટ હોય અને મેરેથોનનો સ્પેશિયાલિસ્ટ હોય? તો આપણે કયા સ્પેશિયાલિસ્ટ થવું છે? મારી કેપેસિટી, મારી એબિલિટી અને મારું પોટેન્શિયલ. અને તમે જોયું હશે ભાઈઓ અને બહેનો, કે જ્યારે રેસ ચાલુ થાય છે, ઓલો ગન શોટ થાય છે, 1 2 3 ઠક, અને બધા એક સાથે છૂટે છે, ત્યારે દરેક જણ પોતપોતાના દેશના કે પોતપોતાના ફેવરેટ રનરને ચીયર અપ કરતો હોય છે. એ મુમેન્ટ્સ આંખો સામે લાવો કે કેટલો શોર હોય છે, કેટલું એ હોય છે, ચીયર ચીયર ચીયર, કમાન બકા, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, એટલે બધા પ્રોત્સાહન આપતા હોય છે. કોઈ એમ નથી કેતું કે ભાઈ તું પાછળ રહે, એ પણ બ્યુટી છે એમાં, કે બીજો પાછળ રહે એ નહીં, તું સારું કર, તું આગળ જા, યુ આર ધ બેસ્ટ. તો જ્યારે એ રનિંગ ચાલુ હોય છે, દાખલા તરીકે 100 મીટરની, ત્યારે એ રનર પાસે
વિચાર કરો, સંકલ્પો હશે, ચાલતા હશે કે કોણ શું બોલી રહ્યું છે, એનું ફોકસ ક્યાં હોય છે? ઓલા રિબિન ઉપર એક સેકન્ડ કે હવે તો મિલિયન ઓફ અ સેકન્ડ કે ફ્રિક્શન ઓફ અ સેકન્ડ માં પણ જો એનું ધ્યાન હટે તો હી લોસ ધ ગેમ, હી લોસ ધ રેસ. તો શું મારું ફોકસ જીવનનું ક્લિયર છે? ઇઝ માય ગોલ ક્લિયર? એમ આઈ મૂવિંગ ટુવર્ડ્સ અ વિનિંગ પોસ્ટ? આઈ એમ મૂવિંગ ફોરવર્ડ ઓર આઈ એમ જસ્ટ હોલ્ટ? કારણ કે જ્યાં ખુશી, આનંદ, પ્રેમ, શક્તિ હશે તો આ બધી એનર્જી આપણને લાઈફમાં આગળ લઈ જાય છે, ધેટ ટેક અસ ફોરવર્ડ. જીત કયો, સફળતા કયો, મંઝિલ કયો, એ આસાન થઈ જાય છે. કે મારું ફોકસ આટલું ક્લિયર છે અને આ એક ગેમ થયો, અને એના કમ્પેરિઝનમાં બીજો એક સ્પોર્ટ લઈએ, બોક્સિંગ, જેને બાબા મેન્શન કરે છે કે માયા સે બોક્સિંગ. તો બોક્સિંગમાં શું કરવાનું હોય? બોક્સિંગમાં આપણાથી કહી શકાય કે હું તો અહિંસાનો પૂજારી છું, હું એને નહીં મારું, એ વખતે મારે મારું રક્ષણ પણ કરવાનું છે જેમ પહેલા કીધું એમ, અને માયાને હરાવવાની પણ છે. અને આપણા રોજના જીવનમાં આજે આપણા બે હાથ છે, આ બે હાથોથી ફિઝિકલી આપણે વિચાર કરીએ કે મારે જઈને અમુક જણ જોડે બદલો લેવો છે ને એમને મારવા છે કે એમને હરાવવા છે, તો આ બે હાથોથી હું ફિઝિકલી શારીરિક રીતે જઈને કેટલા લોકોને હરાવી શકું, કેટલા લોકોને મારી શકું? તો આપણું ધ્યાન કે છે આપણે એમને મારવાના નથી, આપણે એમને હરાવવાના નથી, આપણે જીતવાના છે, આપણે વિજયી આત્મા છે. આઈ એમ અ વિક્ટોરિયસ સોલ, વિક્ટરી ઇઝ માય બર્થ રાઇટ. જેમ તિલકે કીધેલું કે સ્વરાજ્ય ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ વિલ ગેટ ઇટ. તો આપણા જીવનમાં આ મંત્ર યાદ રાખો કે સફળતા, વિજય મેરા જન્મસિદ્ધ અધિકાર હે, મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એ મેળવીશ. એના માટે આપણા બે હાથેથી જઈને ફાઇટ નથી કરવાનું, આપણે બે હાથ જોડીને ઊભા રહી જઈશું ને, એક નમસ્તે કરશું, પ્રણામ કરશું તો લોકોના દિલ જીતી લઈશું. આપણે બુરા વ્યક્તિઓને મારવાના નથી, એ વ્યક્તિઓમાંની બુરાઈને મારવાની છે. એ તલવાર છે એ વ્યક્તિને મારવા માટે નથી. વ્યક્તિ તો જેમ મેં કીધું એમ આત્મા ઇનેટ ક્વોલિટીથી ભરપૂર છે. બહારની પરિસ્થિતિઓથી એક્વાયર્ડ વાઇસેસ, દુર્ગુણો કયો, અવગુણો કયો, એનાથી મુક્ત થઈને સફળતા, વિજય,
આપણે મેળવવાની છે અને મેળવશું એ નિશ્ચય હોવો જોઈએ, એ નશો હોવો જોઈએ. એટલે કે છે કે નશા ઓર નિશાના બેઉ આપણા સ્પષ્ટ હોવા જોઈએ. કે જ્યારે એ સિચ્યુએશન આવે છે ત્યારે આપણે સિચ્યુએશનમાં એવા પકડાઈ જઈએ છે, તો એવું ના થાય એના માટે શાંત કેવી રીતે રહી શકે છે? બહુ બહુ સરસ પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. અને સિચ્યુએશન્સ ગમે ત્યારે આવે, અચાનક આવે, કઈને આવતી નથી. અને ઈચ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ, ઈચ સિચ્યુએશન ઇઝ ડાયનેમિક, ઈચ સિચ્યુએશન નીડ્સ સેપરેટ ટ્રીટમેન્ટ. તો એમાં આપણે આવી જઈએ છીએ. તો કેવી રીતે આપણે એને હેન્ડલ કરીએ? તો આનો ઉત્તર બે પાર્ટમાં છે. એક તો છે કે અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ, પ્રેક્ટિસ. કે જ્યારે, અને ફરીથી હું એક ગેમનો જ દાખલો આપીશ કે લાઈફ ઇઝ અ ગેમ નોટ વોર. સચિન તેંડુલકર ભાઈનું નામ તમે સાંભળ્યું હશે, અમારા મુંબઈના જ રહેવાસી છે અને વિશ્વ પ્રખ્યાત ક્રિકેટર છે. તો એમને 3-4 વાર મળવાનું થયું હતું એમના પ્રેક્ટિસ સેશન દરમિયાન. તો આપણને તો જ્યારે ગેમમાં એ ફિલ્ડમાં જાય છે અને ચોકા છક્કાઓ મારે છે એ જ દેખાય છે, પણ એના પાછળનો પ્રેક્ટિસ, અભ્યાસનો હું તમને દાખલો આપું કે એ ભાઈ ઓછામાં ઓછા દિવસના 8 કલાક પરસેવો પાડે છે, પ્રેક્ટિસ કરે છે. અને એની કમિટમેન્ટ એટલી છે કે એક વખત સવારના 8 વાગે એમના કોચે એમને અંદર બોલાવ્યા હોય પ્રેક્ટિસ રૂમમાં, કારણ કે શું એમનો બોલો એટમોસ્ફિયર કંટ્રોલ પ્રેક્ટિસ રૂમ છે, એટલે જે દેશમાં રમવા જવાનું હોય એ દેશનું ટેમ્પરેચર અને વાતાવરણ એ ગ્રાઉન્ડમાં તૈયાર કરીને હી પ્રેક્ટિસ. તો એ જ્યારે પ્રેક્ટિસ કરવા માટે એક વખત અંદર જાય, પછી ફિનિશ, પછી કોઈ પણ ઓથોરિટી કોઈ પણ એમને બહાર બોલાવીને ડિસ્ટર્બ નથી કરી શકતો. યુ હેવ ટુ વેઇટ ટીલ હી કમ્સ આઉટ. તમારે બહાર જ રાહ જોવાની, એ આવે નહીં ત્યાં સુધી. તો એ સખત અભ્યાસ, કારણ કે જે બોલર બોલ નાખશે ઇટ ઇઝ લાઈક અ સિચ્યુએશન. એ નહીં કે હું બાઉન્સર નાખીશ કે હું સ્લો નાખીશ કે હું સ્પિન કરીશ કે હું આ રીતે નાખીશ, એ તો વિકેટ લેવા માટે જ નાખશે. પણ આમનો અભ્યાસ એટલો છે કે તમે ઉપરથી નાખો, નીચેથી નાખો, સાઈડથી નાખો, મારે એને બાઉન્ડ્રી લાઈનની બહાર પહોંચાડવાનો છે. તો એક થઈ સિચ્યુએશન અને એક થઈ, તો સિચ્યુએશન ઇઝ અ માસ્ટર કે હું માસ્ટર. એટલે એ ભાઈને નિકનેમ પડ્યું છે લિટિલ માસ્ટર, ગાવસ્કરને, આ બધા જે મહાન ખેલાડીઓ છે. તમને બીજો એક દાખલો આપીશ કે પીવી સિંધુ જે વિશ્વ ચેમ્પિયન છે બેડમિન્ટનમાં, બધાએ એક મેચમાં જાય અને હારે અને જીતે, અને આપણા માટે તો એ ફક્ત એટલું જ દેખાય, પણ પડદા પાછળની વાતો કહીશ કે એમનો અભ્યાસ, એમની તપસ્યા, એમની લગન એટલી સખત હોય છે, એમનું ડાયટ, એને એ આઈસ્ક્રીમ કે મીઠાઈઓ પોતાના મન પ્રમાણે ખાઈ નથી શકતી. એના ફાધર પણ બહુ વિખ્યાત વોલીબોલ પ્લેયર છે. તો એ જ્યારે એક ટુર્નામેન્ટ જીતે ત્યારે એને
એક સ્વીટ ખાવાની છૂટ હોય છે, એક આઈસ્ક્રીમ. એટલે વિચાર કરો, વર્ષમાં બે કે ત્રણ જ ટુર્નામેન્ટ્સો હોય છે, પછી પ્રેક્ટિસ. તો એ પણ દિવસમાં 8 થી 10 કલાક પ્રેક્ટિસ કરતી હોય છે, પરસેવો પાડતી હોય છે પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં. અને એના એક સાઈડ ઉપર એ એકલી હોય છે અને સામે 3 પ્લેયર હોય છે પ્રેક્ટિસ દરમિયાન, કે જે 3 આખા કોર્ટને 3 એંગલથી કવર કર્યું હોય અને એ શોર્ટ્સ ટાઈમ નથી બીજી વખત નહીં તો વિડીયો બતાવ્યો હોત કે કેવી સખત પ્રેક્ટિસ કરવામાં આવે છે. આપણને ફક્ત એ ઓલિમ્પિક્સની કે વર્લ્ડ ચેમ્પિયનની મેચ દેખાય છે, પણ એના પાછળનો અભ્યાસ નથી દેખાતો. તો દરેક સિચ્યુએશનમાં જો આપણે પોતાને મજબૂત બનાવશું તો સિચ્યુએશન વિલ બી લાઈક અ પ્લે ગેમ, આવી અને ગઈ. જો હું વીક હોઈશ તો સિચ્યુએશન વિલ ટેક ઓવર. અને કયા લેવલથી હું એને જોઈ રહ્યો છું, હું એને ઇમિડિયેટ ફેસ કર્યું છે કે હું તો ત્રિકાલદર્શી છું, પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર. જ્યારે આપણે એરપોર્ટમાં બેસી એરપ્લેનમાં બેસીએ છીએ અને નીચે જોઈએ છીએ તો બધી વસ્તુઓ નાની 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 લાગે. સો ધીસ સિચ્યુએશન આર ઓલ્સો લાઈક એ સિચ્યુએશન. જેમને પ્રશ્ન પૂછ્યો છે એમને હું કહીશ કે એનાથી પણ ડિફિકલ્ટ સિચ્યુએશન તમે લાઈફમાં પાર કરી છે અને આ પણ પાર કરશો, અને પાર થઈ ગયા પછી તમે પાછળ વળીને જોશો તો તમને સિચ્યુએશન એ વખતે લાગતી હતી એનાથી 1% પણ નહીં લાગે, બિકોઝ યુ આર પાસ્ટ. સો ખૂબ ખૂબ આભાર, સરસ પ્રશ્ન હતો અને આશા છે કે મેં એનો જવાબ સમાધાનકારક રૂપે આપ્યો છે. એક બેનનો પ્રશ્ન હતો કે સિચ્યુએશન એવી હતી કે એ લોકો પતિ પત્ની ઘર લેતા હતા અને પતિ કોઈ પણ કારણ વગર પત્નીનું નામ ઘરમાં નાખવા કબૂલ નહોતો થતો. તો પત્ની બોલતા અકળાય અને એને 2-3 વખત કીધા છતાં પણ પતિ માનતો નહોતો અને ઓલી અકળાતી જતી હતી. અને બાળક હતું તો એ કે જો હું બોલીશ તો મારા મેરેજ તૂટી જશે અને અમે બંને કમાઈએ છીએ, અમારા બંનેની કમાઈ છે, તો મને અનકમ્ફર્ટેબલ છે કે મારું નામ પણ ના નાખે. તો એ સિચ્યુએશનમાં એ બેને મને કીધું હતું કે તમે પ્રશ્ન પૂછજો કે એ સિચ્યુએશનમાં હું મારા પતિની સાથે વાત કરવા માટે પણ અચકાઉં છું અને જો મારાથી ભૂલ થઈ જશે વાત કરતા તો અમારા મેરેજ તૂટી જશે, તો મારે શું કરવાનું? બહુ સરસ. અને ના, આ સિચ્યુએશન્સ માં આપણે યુક્તિયુક્ત રીતે એ કરવાનું હોય કે જે આપણને ઈશ્વરીય જ્ઞાનમાં મળ્યું છે કે સમય, કાળ, પરિસ્થિતિ અને એ વ્યક્તિનો મૂડ એ જોઈને આપણે વાત કરી કે જ્યારે, અને બહુ જ સ્નેહથી, બહુ પ્રેમથી. પહેલા તો અમૃત વેલા કે જ્યારે આપણે મેડિટેશન કરીએ ત્યારે એ વિઝ્યુઅલાઇઝ કરીએ કે અમને શુભ ભાવનાઓ આપીએ અને જે પણ નવું ઘર આપણે જોઈ રહ્યા છીએ કે આપણા બેઉના નામે હશે, એમાં બેઉના સંપત્તિનો ભાગ છે, પણ આ નહીં તો એ નહીં એમ નહીં, ઇટ ઇઝ નોટ આ નહીં તો કાંઈ જ નહીં એવું નહીં, ત્યારે સંબંધો તૂટે. તો એ બહુ જ પ્રેમથી, સ્નેહથી, કોઈક એનું જે મૂળ હશે કે એ ભાઈએ ના પાડવાનું મૂળ શું છે એ જો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે ઘણી વખત આપણે વર્ડ્સ ઉપર જ અટકી જઈએ છીએ કે એને ના પાડીને બસ હવે હું નહીં પૂછું, હવે પૂછીશ તો આમ 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 થઈ જશે. પણ થોડા ડીપલી જઈએ તો એનું કારણ શું છે, કે એને બીજા કોઈ પેરેન્ટ્સને કરવું છે કે એવો કોઈ ભાવ છે એનો, હાઉ ડુ આઈ પ્રોટેક્ટ માય સેવિંગ્સ, મારી જે બચત છે હું કેવી રીતે સેવ કરું. અને
એ પોસિબલ છે કે આપણા મેડિટેશનના પ્રયોગોથી લોકોના આપેલા અટકેલા પૈસા પણ પાછા આવ્યા છે. તો આવા પ્રસંગોમાં બહુ જ શુભ ભાવનાઓ બહુ જ કામ કરે છે, અને જ્યારે આપણે એનું મૂળ પકડી લઈએ તો એ થોટને એને ચેન્જ કરતા વાર નથી લાગતી. એવું પણ બને કે એ કે મારે મારું નામ નથી જોઈતું, તારા જ નામે આપણું આખું ઘર લઈ લઈએ. ઇટ્સ અ મેટર ઓફ પરસેપ્શન. અને કોઈક બેનનો પ્રશ્ન હતો કે અમારો અબ્યુઝિવ રિલેશનશિપ છે અને એની અંદર હું વાત કરવા જાઉં તો બી અબ્યુઝ કરે, ઇન્સલ્ટ કરે અને મિસઅન્ડરસ્ટેન્ડ કરે. તો આ જ્યારે કોન્સ્ટન્ટલી તમે કોઈ વાયલન્ટ વ્યક્તિ સાથે રહેતા હો તો એની સાથે કોન્સ્ટન્ટલી નોન વાયલન્સ ને પ્રેક્ટિસ કરવાની અને કેવી રીતે વાત કરવાની? વેરી ગુડ, વેરી ગુડ. બહુ જ ખૂબ જ અને નાજુક અને સચોટ પ્રશ્ન છે. એનો ત્રણ ભાગમાં આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરશું કે પહેલી વાત એ વાયલન્ટ છે એ એના સંસ્કાર છે. મારે વાયલન્ટ થવું કે નહીં એ મારી ચોઈસ છે. તમે કલ્પના કરો કે કોઈ પણ હિંસાને હિંસાથી હરાવી શકાય છે. જો આગ લાગી હોય તો આપણે બીજી આગ એડ કરીને એને બુઝાવી શકીએ છીએ. એવી રીતે જ વાયલન્સ કે હિંસાને હિંસાથી કોઈ દિવસ નથી હરાવી શકતા. ક્રોધને ક્રોધથી હરાવી શકાય છે. એ ભાઈ વાયલન્ટ છે, એ ભાઈ ફિઝિકલ એબ્યુઝ કરે છે, એ એમના સંસ્કાર છે. એ સંસ્કાર પરિવર્તન થાય કે ન થાય, મારી પ્રાયોરિટીઝ, મારી ક્લેરિટી, મને શું જોઈએ છે અને માય રિલેશનશિપ, ઇટ્સ માય ચોઈસ કે એવી રીતે હાઉ આઈ કન્ટિન્યુ ઓર ડોન્ટ કન્ટિન્યુ, એ પર્સનલ ચોઈસ અને પર્સનલ ડિસિઝન છે. પણ આપણે વોયલન્ટ થઈશું અને રિએક્ટ કરશું એનાથી તો આ પ્રોબ્લેમ વધશે અને નહીં છૂટે. આ એનો એક ભાગ થઈ ગયો. અને આપણે ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ જ જોઈએ છે. રિલેશનશિપમાં ઘણા ગ્રે એરિયાઝ હોય છે કે જે વિચ વી ઓવરલુક. એ એરિયાઝને પણ આપણે એ કરીએ કે આ વાયલન્સ છે તો કયા પ્રસંગો કયા એના લીધે કયાના લીધે. કારણ કે ઘણી વખત આપણે ફક્ત આપણી જ બાજુ જોતા હોઈએ છીએ. હાઉ આઈ સી એટ ધ થિંગ્સ, પણ હાઉ ધેટ પર્સન સીઝ એટ ધ સેમ થિંગ સેમ સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ. એન્ડ અને જો એ હંમેશા જ ચેલેન્જિંગ હોય, હંમેશા જ હિંસક હોય તો ઇટ આઈ હેવ અ ચોઈસ કે મારે મારું તો રક્ષણ કરવાનું જ છે. મેં કીધું એમ વી આર નોટ ગોઈંગ, આપણે વીક નથી, પોતાનું રક્ષણ કરવાનું, પોતાની જે જવાબદારીઓ છે, માય રોલ્સ, માય રિસ્પોન્સિબિલિટી, માય રિસોર્સિસ અને માય રિલેશનશિપ, આ જે ફોર આર છે એ ફોર આર માટે વોટ આઈ ચૂઝ, હાઉ આઈ લુક એટ ઇટ, અને પછી જે પણ ડિસિઝન લેવાનો હશે એ ડિસિઝન, બીકોઝ લાઈફ ગોઝ ઓન, લાઈફ ડઝન્ટ સ્ટોપ વિથ વન ઇન્સિડન્ટ ઓર વિથ વન ચેલેન્જ. વી હેવ ટુ કીપ ફ્લોઈંગ લાઈક અ રિવર. સો આઈ વુડ સે કે યા ઇટ્સ અ પર્સનલ ડિસિઝન, પણ એના ઘણા બધા એરિયાઝ સ્ટડી કરીને એમ આઈ પ્રિપેર ટુ ટેક
અ ડિસિઝન, એમ આઈ રેડી ટુ ટેક ધીસ ડિસિઝન, મારામાં એટલી હિંમત છે, વોટ ચોઇસીસ આઈ હેવ, વોટ ઓપ્શન્સ આઈ હેવ. That's what I feel. Thank you, bhai. કારણ કે દરેક વ્યક્તિ અને પરિસ્થિતિ યુનિક છે. સાચી વાત છે. અને આપણો જે બહુ જ આ સિચ્યુએશન્સ ઘણી જ ટ્રિકી અને હોય છે, પણ હું તો કહું છું કે જેમ કહે છે કે ટીપે ટીપે સરોવર ભરાય, તો નેવર લૂઝ હોપ. કે એકદમ ઓલા જે ભુજ ખલીફામાં એલિવેટર છે કે જે એક મિનિટમાં 130 માળ ઉપર લઈ જાય છે, ઘણી વખત એવી લિફ્ટ ન પણ હોય, થોડી લિફ્ટ સ્લો પણ હોય, તો લાઈફમાં આપણે ભલે એક લાંબી છલાંગ ન મારીએ, પણ નાના નાના સ્ટેપ્સ પણ જો સ્નેહના, પ્રેમના, શાંતિના, આનંદના એવા પ્રસંગો આપણા જો જીવનમાં એડ કરતા જઈએ, તો જે આપણને આજે ફોરેસ્ટ લાગે છે, કાલે સુંદર બગીચો જરૂર થશે. ઓમ શાંતિ. ચૈતન્ય શક્તિ આત્મા, માસ્ટર સર્વશક્તિમાન, આત્મા છો, ચૈતન્ય શક્તિ આત્મા, પરમ પિતા પરમાત્મા, નો હાથ, સાથ અને છત્ર છાયા સદા મારી ઉપર છે, હું સુરક્ષિત છું. સર્વશક્તિમાન પરમાત્મા, હું જ આત્માને શક્તિઓથી, ગુણોથી ભરપૂર, એમની લાઈટ અને માઇટ હું અનુભવ કરું છું. લાઈટના શરીરમાં બાપ દાદા ભરપૂર કરી રહ્યા છે. સર્વશક્તિમાન જ્ઞાન, ભૂત, સ્નેહ, અસાગર હું ભરપૂર થઈ મારો ભય, આલસ,
ખત્મ થઈ રહ્યા છે. जीवन में आ